હવે આપણે ચર્ચા કરીએ એમ સિક્યુરિટીઝના આસ્થા જૈન અને એચડીએફસી સિક્યુરિટીઝના વિનય રાજાની આપણી સાથે જોડાઈ રહ્યા છે. આપ બંનેનું સ્વાગત છે. અને વિનય, આ સપ્તાહ ખાસું એવું વોલેટાઇલ રહ્યું, પણ છેલ્લે ઓલમોસ્ટ ફ્લેટિશ થઈને બંધ થયા છે. આપણે ખાસ બહુ મહત્વપૂર્ણ રહ્યું આ અઠવાડિયું, અને રિઝલ્ટ સિઝન હવે ઓલમોસ્ટ પૂરી થવા આવી છે. આમ તો ઓલમોસ્ટ કહી શકીએ કે પૂરી થઈ જ ચૂકી છે. તો આગળ માટે શું ધ્યાન રાખીશું ખાસ? અને 12,200 થી ખાસા નીચે ઓલમોસ્ટ 12,100 પર આવી ગયા છે. તો નિફ્ટી બેંક નિફ્ટી આવતા સપ્તાહ માટે શું વ્યૂ રાખીશું વિનય? ગુડ ઇવનિંગ યશ. યસ, આજના દિવસ દરમિયાન જ આપણે હમણાં રીસન્ટ હાઈ બનતા જોયો, જે 12,246 પર હતો, અને એક પ્રોફિટ બુકિંગ થ્રુ આઉટ ધ સેશન રહ્યું. જો મિડકેપ સ્મોલ કેપની વાત કરીએ, ઓવરઓલ માર્કેટની બ્રેથની વાત કરીએ, તો ટુડે વોઝ ધ સિક્સ કન્ઝિક્યુટીવ સેશન કે જ્યારે એડવાન્સ ડિક્લાઇન રેશિયો નેગેટીવ રહ્યો હતો. તો ક્યાંક ને ક્યાંક ઓવરઓલ માર્કેટની બ્રેથ નેગેટીવ રહી હતી. ભલે નિફ્ટીએ આજે હાઈ બનાવ્યો છે, રીસન્ટ જે બોટમ બની અને ત્યારથી જે વધ્યું માર્કેટ, એમાં આજનો હાઈ હાઈએસ્ટ હાઈ હતો અને ઉપરના લેવલથી કરેક્શન આવ્યું છે. તો જે 600-650 પોઈન્ટનો જે વધારો આપણે નિફ્ટીમાં જોયો છે, જે 3 ફેબ્રુઆરી બોટમ બની હતી 11,614 ઉપર, ત્યાંથી લઈને આપણે 12,246 લેવલ્સ જોયા. તો આ રેલી ના આવ્યા પછી એક પ્રોફિટ બુકિંગ ફેઝ આપણે કહી શકાય, એક રનિંગ કરેક્શન કહી શકાય આજના સેશનને. જો આ રેલી જે આપણે 11,600 થી લઈને 12,250 સુધીની રેલી જોઈ છે, એનું 50% રિટ્રેસમેન્ટ જોઈએ, તો લગભગ 12,000 લેવલની આસપાસ આવે છે. તો મારા હિસાબે જો કરેક્શન આવે છે, તો ઇટ વિલ બી એન બાઇંગ ઓપોર્ચ્યુનિટી એઝ ફાર એઝ નિફ્ટી ઇઝ કન્સર્ન. કારણ કે 50% રિટ્રેસ થવું એ ઓલમોસ્ટ એક બુલ માર્કેટમાં કરેક્શન આટલું હોઈ જ શકે છે. અને આપણે પ્રીવિયસ વીકમાં, નોટ ઇન ધીસ વીક, બટ પ્રીવિયસ વીકમાં એક બુલિશ એંગલફિંગ પેટર્ન અને પિયર્સિંગ લાઇન પેટર્ન, કેન્ડલસ્ટિક પેટર્ન વીકલી ચાર્ટ પર બનતા જોઈ છે, જેનું એક બુલિશ ઇમ્પ્લિકેશન બને છે મીડિયમ ટર્મ માટે. તો એને કન્સિડર કરતા મને લાગે છે કે આવનારા સેશનમાં જો અહીંયાથી 50-100 પોઈન્ટમાં જો ઘટાડો આવે, તો ઇટ વિલ બી એન ઓપોર્ચ્યુનિટી ટુ ક્રિએટ અ ફ્રેશ લોંગ પોઝિશન ઇન નિફ્ટી. અને મને એવું લાગે છે કે 12,000 લેવલને નિફ્ટી હાલમાં શોર્ટ ટર્મમાં નહીં તોડે. ઇનફેક્ટ 12,000 આસપાસ જો તમને નિફ્ટી જોવા મળે આવતા વીકમાં, તો એ લેવલ્સ પર તમે લોંગ કરીને ચાલશો, તો અલ્ટિમેટલી તમને એવું બની શકે કે નિફ્ટી 12,300-12,350 ના ટાર્ગેટ બતાવે. તો અત્યારે ઝિગઝેગ છે, ઇનડિસિઝન બંધ આવ્યું છે, આ વીકમાં એક ફ્લેટ બંધ આવ્યું છે, પણ ઘટાડે લેવાનો વ્યૂ હું રાખું છું. ખાસ કરીને નિફ્ટીમાં 12,000 લેવલની આસપાસ સ્ટ્રોંગ સપોર્ટ છે, તો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખો અને 11,900 એક સ્ટોપ લોસથી નિફ્ટીમાં લોંગ પોઝિશન જાળવી રાખવાની મારી સલાહ રહેશે. એટલી તો આ વ્યૂ આપણે નહીં આકાશ બને છે. તો સ્ટોક સ્પેસિફિક વાતચીત પર આવીએ છીએ. તો આ સપ્તાહ થોડું પોઝિટિવ બંધ થયું છે, એટલે પોઝિટિવ કાઉન્ટર્સથી શરૂઆત કરીશું. વિનય, સૌથી પહેલા યુપીએલ, આ અઠવાડિયે નિયરલી 9% મજબૂતી, અને આમ પણ જે ખાસ કાઉન્ટર છે તે ખૂબ સરસ પરફોર્મ કરી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી. કઈ રીતે જુઓ છો વિનય તમે, અને કોન્સ્ટન્ટ અપ મૂવ જે છે આ કાઉન્ટરમાં, તે કઈ દિશા તરફ લઈ જઈ રહ્યું છે આપણે આગળ? યશ, આમાં રીસન્ટ જે લો બન્યો 499 નો, અને હમણાં આજનો હાઈ જોઈએ તો લગભગ 600 ઉપરના હાઈ બનતા જોયા હતા. આજનો જે ક્લોઝ છે એક્ઝેક્ટલી એની 200 દિવસની મૂવિંગ એવરેજ, સિમ્પલ મૂવિંગ એવરેજ પર જ રહ્યો છે, જે 593-594 ના લેવલ્સ પર છે. તો નીચેથી આવો સિગ્નિફિકન્ટ સ્ટીપ રાઈઝ આવ્યો હોય, કોઈ પણ કારણસર પોઝિટિવ ન્યૂઝ આવ્યા હોય રિઝલ્ટની પાછળ, એક સારી રેલી આવ્યા બાદ એક અવરોધ સાબિત થતું હોય છે ઘણી વખત. તો વી શુડ ગીવ રિસ્પેક્ટ ટુ 200 ડેઝ મૂવિંગ એવરેજ વિચ ઇઝ પ્લેસ્ડ અરાઉન્ડ 593. તો હવે જોવાનું રહેશે કે કેવું આગળ જઈને સેટઅપ રહે છે, એક ટેકનિકલ રેઝિસ્ટન્સ લે છે કે નહીં. પણ જો 594-595 ની ઉપર જો સસ્ટેન થશે, તો પછી આગળમાં એક ફર્ધર ગેઇન્સ એડ થઈ શકે છે. કારણ કે હવે જે રીતે રિકવરી એક ગેપ સાથે થતા જોઈ છે, તો ડેફિનેટલી એક પોઝિટિવ સ્ટાન્સ સાથે આપણે આને જોવો જોઈએ. અને જો તમે પોઝિશનલી આને હોલ્ડ કરતા હો, જો ડિલિવરી ડેઝ હોલ્ડ કરતા હો તમારા પોર્ટફોલિયોમાં, તો ડેફિનેટલી હોલ્ડની સલાહ છે અને સારા પરફોર્મન્સ આપવાના એક ચાન્સીસ આ સ્ટોકમાંથી છે. તો ટ્રેડર્સ માટે એક 594 એક ખૂબ જ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ કહી શકાય. જો ક્રોસ થઈ જશે, તો ઇમિડિયેટ 615 રેઝિસ્ટન્સ આવે. 615 ક્રોસ થાય તો પછી વી કેન સે દેટ કે ઇટ કેન ગો અપ ટુ 640 ઓલ્સો. તો વી નીડ ટુ ફોલો ધ લેવલ્સ. અત્યારે એક રેઝિસ્ટન્સ પર બંધ આવ્યું છે, ઇફ ઇટ સસ્ટેન્સ અબો દેટ વિચ ઇઝ 594, તો વી કેન એક્સપેક્ટ અ લેવલ ઓફ લેટ સે 615 એન્ડ 640 ઇન ધ ઇમિડિયેટ શોર્ટ ટર્મ. નેક્સ્ટ આપણને જોવા મળે છે ભારતી એરટેલ. હવે આ બધા પર 2-3 પર્સ્પેક્ટિવ છે, પણ પહેલા ટેકનિકલ વ્યૂ લઈ લઈએ. વિનય, ભારતી એરટેલ, ઇવન આપણે ઇન્ફ્રાટેલને પણ સાથે ઇન્ક્લુડ કરી દઈશું. ઓબ્વિયસલી શુક્રવારે ન્યૂઝ આવ્યા અને ત્યારબાદ સમગ્ર માર્કેટનો સેન્ટિમેન્ટ ખરાબ થઈ ગયો, પણ તમે કેવી રીતે જુઓ છો ભારતી એરટેલ અને ભારતી ઇન્ફ્રાટેલ? વિનય,
યશ, ખૂબ જ અનસર્ટનિટી એક ટેલિકોમ સેક્ટરમાં હતી, પણ ભારતીય એરટેલે જે રીતની પ્રાઇસ મૂવ બતાવી છે અને એક નવા ઓલ ટાઈમ હાઈ રજીસ્ટર કર્યા છે. ઇનફેક્ટ આ જ મહિનામાં નવા ઓલ ટાઈમ હાઈ બન્યા છે, 567 ઇટસેલ્ફ ટુડેઝ હાઈ ઇઝ ધી ઓલ ટાઈમ હાઈ. તો કોઈ પણ ડેફિનેટલી કોઈ પણ લાર્જ કેપ કંપની જે સેન્સેક્સ અને નિફ્ટીનો પાર્ટ હોય અને એક સારા કોર્પોરેટ ગવર્નન્સ વાળી કંપની જો એક આવી રીતના કન્ઝિક્યુટીવ બેક ટુ બેક તમને ગેઇન્સ બતાવે અને અનસર્ટનિટીનો માહોલ હોય એ છતાં પણ સ્ટોકમાં એક પોઝિટિવ મૂવ આવી રહી છે, તો ડેફિનેટલી આ એક સેક્ટરમાં જે આપણે જોઈ રહ્યા છીએ કે રિલાયન્સ અને ભારતીની ખાસ કરીને જે રીતની મુવમેન્ટ છે, તો આપણે ટ્રેન્ડ સાથે જ રહેવું જોઈએ અને આટલા વર્ષો પછી આ સ્ટોકમાં આપણે એક બ્રેકઆઉટ આવતા જોઈએ છે. આની પહેલાના જે હાઈ હતા લગભગ 2006-2007 બન્યા હતા અને આફ્ટર લોંગ પીરિયડ ધીસ હાઈઝ હેવ બીન ટેકન આઉટ, વિચ ઇઝ અ વેરી પોઝિટિવ સાઇન. તો ભારતીય એરટેલ એક લાંબા ગાળાનો શેર બની ગયો છે અને જે તમને એક સારા રિટર્ન્સ તમને મીડિયમ ટુ લોંગ ટર્મમાં પ્રોવાઇડ કરી શકે છે. ટેકનિકલી શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ, લોંગ ટર્મ ત્રણેય ટાઈમ ફ્રેમ ઉપર ચાર્ટ ઘણા પોઝિટિવ લાગી રહ્યા છે. યુ શુડ રિમેન બુલિશ, તમારે ટ્રેન્ડની અગેન્સ્ટમાં ના જવું જોઈએ અને આવા સ્ટોકમાં તમને એક ઘણા લાંબા સમય પછી બ્રેકઆઉટ જોવા મળ્યું છે તો એને આપણે રિસ્પેક્ટ આપવું જોઈએ. તો વી શુડ, આઈ વુડ ગો વિથ ધ ટ્રેન્ડ અને આમાં હજુ પણ સારા એવા ટાર્ગેટ્સ અપસાઇડમાં એક્સટેન્ડ થઈ શકે છે. શોર્ટ ટર્મમાં જે સપોર્ટની વાત કરું તો 530 હેઝ બીકમ અ સ્ટ્રોંગ સપોર્ટ, જે ફ્લોર બની ગયો છે એવું લાગે છે. તો 530ના સ્ટોપલોસથી ટ્રેડિંગ લોંગ પોઝિશન જાળવી શકાય અને તમે ધીમે ધીમે એને ટ્રેલ કરતા રહો અને સ્ટોપલોસને રેઝ કરતા રહો તો અલ્ટિમેટલી તમને એક સારા એવા ટ્રેડિંગ ગેમ્સ તમે આમાંથી એક્સપેક્ટ કરી શકો છો. તો ઓવરઓલ ટ્રેન્ડ સારો છે અને શોર્ટ ટર્મમાં પણ ટ્રેન્ડ સારો છે. ટ્રેડર્સ કેન કીપ અ સ્ટોપલોસ એટ 530 એન્ડ કેન એક્સપેક્ટ અ ગુડ ગેમ્સ ઇન ધ કમિંગ ટાઈમ્સ. નેક્સ્ટ કાઉન્ટર આપણને જોવા મળે છે તે છે HUL. હવે યુનિલિવર, હિન્દુસ્તાન યુનિલિવરની વાત કરીએ આપણે, વિનય, બહુ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે એટલા માટે પણ કારણ કે આ જે છે તે ઉથલપાથલ થશે એવી બતાવે છે અને આવા બધા HUL છે કે પછી નેસ્લે છે, આવા બધા કાઉન્ટર્સે ખૂબ સરસ આ અઠવાડિયે મૂવમેન્ટ બતાવી. તમે HUL ને કઈ રીતે જુઓ છો આ અઠવાડિયાની મૂવમેન્ટ બાદ, હવે નેક્સ્ટ વીક માટે શું ધ્યાન રાખીશું વિનય? એક ઓલ ટાઈમ હાઈ HUL એ રજીસ્ટર કર્યો છે આજના સેશનમાં જ, 2297 કન્ટિન્યુઅસલી આઉટ પરફોર્મિંગ અને એક હેવી વેટેડ સ્ટોક વિચ ઇઝ કન્ટિન્યુઅસલી મેકિંગ ન્યૂ એન્ડ ન્યૂ હાઈ એવરી ડે. તો એમાં અત્યારે ટ્રેન્ડ તો પોઝિટિવ જ છે, ટ્રેન્ડની અગેન્સ્ટ તો હું બોલી નહીં શકું, પણ ડેફિનેટલી આપણે એવું કહી શકીએ કે જે અત્યારે એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન છે એનું જે સ્ટોપલોસ હોવો જોઈએ અરાઉન્ડ 2185-2180 આસપાસ છે. તો જ્યાં સુધી આ સ્ટોક જે બ્રેકઆઉટ જે રિસન્ટ આવ્યા હતા એ 2180 ઉપર આવ્યા હતા, તો ઇફ 2180 ઇઝ મેન્ટેન્ડ અને સસ્ટેન થાય છે તો પછી આપણે આમાં એક અપસાઇડ એક્સપેક્ટ કરી શકીએ. નો ડાઉટ ટ્રેન્ડ ક્લિયર કટ પોઝિટિવ છે, બટ સ્ટોપલોસ ઇઝ સજેસ્ટેડ અને વિચ ઇઝ અરાઉન્ડ 2180. તો 2180ના સ્ટોપલોસથી આમાં લોંગ પોઝિશન જાળવી રાખવી જોઈએ અને જો એ સસ્ટેન થાય છે તો સ્ટોકમાં એક પોસિબિલિટી દેખાઈ રહી છે કે 2400ના ટાર્ગેટ્સ પણ આવી જાય. તો યુ શુડ કન્ટિન્યુ ટુ બી વિથ અ ટ્રેન્ડ એન્ડ ટ્રેન્ડ ઇઝ પોઝિટિવ. 2180 ઇઝ અ ટ્રેડિંગ સ્ટોપલોસ અને ઇન્વેસ્ટર માટે તો ડેફિનેટલી આવા સ્ટોક્સ તમારે હોલ્ડ જ કરવા જોઈએ પોર્ટફોલિયોમાં, એમાં કોઈ ડાઉટ નથી. પણ ટ્રેડર્સ માટે 2180નો સ્ટોપલોસ અને જો આ બ્રીચ નથી થતો સ્ટોપલોસ તો પછી તમારા એક્સપેક્ટેડ ટાર્ગેટ 2400ની આસપાસના હોવા જોઈએ. વચ્ચે એવો કોઈ ખાસ આટલો મોટો ઘટાડો બતાવે તેવું લાગતું નહોતું, પણ હવે આ અઠવાડિયામાં જે જોયું છે આપણે આટલો મોટો ઘટાડો, તેને કઈ રીતે જોઈશું આપણે વિનય? એમએનએમ એક એવા અત્યારે ફેઝમાં છે કે જ્યાં અપસાઇડમાં 600 અને ડાઉનસાઇડમાં 500 આ 100 રૂપિયાની રેન્જમાં, ઇન્ફેક્ટ હું જોઉં તો ઇન્ફેક્ટ જુલાઈ 2019 એટલે 6 મહિનાથી એમએનએમની રેન્જ આ 100 રૂપિયામાં રહી છે. ઓન ધી અપસાઇડ 600 ઇટ હેઝ બીન ફેસિંગ રેઝિસ્ટન્સ અરાઉન્ડ ધેટ લેવલ અને નીચેમાં 500 ઉપર એક બેઝ બનાવી છે. તો ઓવરઓલ એવું લાગે છે કે કદાચ જો કોઈ ઇન્વેસ્ટર હોય ને લાર્જ કેપ કંપનીમાં ઇન્વેસ્ટ કરવા માંગતો હોય તો આવા સ્ટોક્સમાં ડેફિનેટલી ધ્યાન રાખવું જોઈએ. આની બોટમ એક્ઝેક્ટલી ક્યાં બનશે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સે, પણ ઇન્વેસ્ટર માટે આ રીતનો સ્ટોક જો ફરીથી 500ના લેવલ પર તમને જોવા મળે તો ઇટ વિલ બી કન્સિડર એઝ એક્સ્ટ્રીમલી ઓવરસોલ્ડ ઓન વીકલી એન્ડ મંથલી ચાર્ટ. તો એ તમને એક ફરીથી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી એક સારા લેવલ્સ પર બતાવે છે. તો મારા હિસાબે 500નો એક લેવલ છે કે જ્યાં લોંગ ટર્મ સપોર્ટ છે, તો ત્યાં આગળ ઇન્વેસ્ટર ધીમે ધીમે એક્યુમ્યુલેટ કરવાનું ચાલુ કરે તો 6-12 મહિનામાં તમને કદાચ રિટર્ન સારા મળી શકે છે. તો એટ વોટ લેવલ યુ આર બાઇંગ ધ સ્ટોક, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને મારા હિસાબે 500નું એક લોઅર બેન્ડ રહ્યું છે આ સ્ટોકનું છેલ્લા 6 મહિનામાં. જો ફરીથી 500ના લેવલ્સ તમને આ સ્ટોકમાં દેખાય તો ઇન્વેસ્ટર કેન ગ્રેજ્યુઅલી એક્યુમ્યુલેટ અને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે તમે આને સ્ટોકમાં વ્યૂ રાખીને લોંગ સાઇડ ટ્રેડ કરી શકો છો. જ્યાં સુધી ટ્રેડિંગ પ્યોર ટ્રેડિંગની વાત છે તો આજનો ક્લોઝ ખરાબ કહી શકાય, ખરાબ પરિણામ આવ્યા અને જે રીતના 3 દિવસ એક કોન્સોલિડેશન થયું અને આજે ફરીથી ડાઉન ટ્રેન્ડ રિઝ્યુમ થયો. તો 524 થી લઈને 500 સુધીના ટાર્ગેટ એટલે આઈ એમ
એક્સપેક્ટિંગ કે 3-5% ઘટાડો ઇમિડિયેટ આવનારા વીકમાં આવી શકે છે. તો ટ્રેડર્સ માટે નેગેટિવ વ્યૂ આપી રહ્યો છું. 500 સુધીના ટાર્ગેટ ડાઉનસાઇડમાં જોવા મળી શકે છે, પણ 500 ઉપર આ સ્ટોકમાં ફરીથી એક મેજર સપોર્ટ આવી જશે તો ત્યાંથી એક એક્યુમ્યુલેશન ઝોન સ્ટાર્ટ થઈ શકે છે. તો આઈ એમ એક્સપેક્ટિંગ 3-5% ડાઉનસાઇડ ઇન એમએનએમ, બટ નોટ મોર દેન દેટ. એટ 500 ધીસ સ્ટોક લુક્સ ક્વાઇટ ચીપ ફોર ધ મીડિયમ ટુ લોંગ ટર્મ. ઓકે, તો આ વ્યૂ આપણે અહીંયા ખાસ એમએનએમ માટે બનતો જોવા મળે છે. સમયથી કશો રજા લેવાનો વિનય, જેટલી આપણે ચર્ચા કરી તે માટે આપના સોલ્યુશન્સ. જે કઈ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી યશ, પણ અમે અમારા ક્લાયન્ટ્સને એડવાઇસ કરી હોઈ શકે છે અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે છે. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અઠવાડિયાની અને આવનારા અઠવાડિયાની સ્ટ્રેટેજીસની ચર્ચા માટે ખૂબ ખૂબ આભાર આપતો. તો આ બસ આટલું જ. મને યશના આપશે રજા. જોતા રહો CNBC બજાર.